હેલો એવરીવન, મારું નામ છે ડગરા કમળા, રોલ નંબર 13. હું એસટી મહેતા મહિલા બીએડ કોલેજમાં અભ્યાસ કરું છું. સીસી વનમાં આજનો મારો ટોપિક છે યુવાવસ્થા. વિકાસની અવસ્થાઓને કુલ 7 વિભાગમાં વહેંચવામાં આવી છે. ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, કુમારાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો આજે આપણે યુવાવસ્થા વિશે જાણીશું. યુવાવસ્થા, યુવાવસ્થા એટલે કે યૌવનનો આરંભ 20 વર્ષ પછી થાય છે. સામાન્ય રીતે આ સમયગાળો 20-40 વર્ષ સુધીનો ગણી શકાય. આ અવસ્થામાં શારીરિક વિકાસ પૂર્ણ થઈ ગયેલો હોય છે. તેનામાં શારીરિક અને માનસિક પરિપક્વતાના વલણો જોવા મળે છે. તેનામાં સામાજિક ગુણો વિકાસ પામેલા હોય છે. સામાજિક સમાયોજન કે અનુકૂળ સાધવાના તે પ્રયાસો કરે છે. તેનામાં સાહસિકતા જન્મે છે, તેથી તે સાહસભર્યા કાર્યો કરવાનું હંમેશા કરે છે. તેનામાં જીવનના ચોક્કસ આદર્શો અને મૂલ્યો પ્રસ્થાપિત થાય છે. તેથી તો કહેવાયું છે કે ઘટમાં ઘોડા થન ગને ને યૌવન વિંજે પાંખ. આ યુક્તિ અનુસાર યુવાવસ્થામાં કાર્યશક્તિ ભરપૂર પ્રમાણમાં હોય વિકસે છે. યુવાવસ્થાના લક્ષણો, આ અવસ્થામાં શારીરિક તેમજ પૌષ્ટિક પરિપક્વતા સિદ્ધ થઈ જાય છે. આ અવસ્થામાં વ્યક્તિ લગ્ન અને કારકિર્દી વિશે ગંભીર બને છે. યુવાનો અને યુવતીઓ સ્થિરતા અને સલામતી ઈચ્છે છે. તેનામાં સંતાન પ્રાપ્તિની ઝંખના જાગે છે. સંતાન પ્રાપ્તિ પછી કૌટુંબિક જવાબદારીઓ તેઓ સભાન બને છે. આ અવસ્થામાં તેઓ બધું અહમ કેન્દ્રી બને છે. સમાજમાં ચોક્કસ સ્થાન કે મોભો મેળવવાની ઝંખના તેઓમાં જાગે છે. જીવનના મૂલ્ય તરફ તેની સભાનતા વધતી જાય છે. તો ત્યારબાદ જોઈએ યુવાવસ્થાના વિકાસાત્મક કાર્યો. જીવનસાથીની પસંદગી કરવી, પત્ની અથવા પતિ સાથે રહેતા શીખવું, કુટુંબ સ્થાપીને કૌટુંબિક સંબંધો કેળવી પરિવારમાં જીવતા શીખવું, બાળકોનું સંવર્ધન કરવું, વ્યવસાયની શોધ કરવી, વ્યવસાયમાં જોડાવવું, ઘર ચલાવવું, ઘરની જવાબદારીઓ ઉપાડવી, પોતાને અનુકૂળ એવા સમાજ કે સમુદાયના સભ્ય થવું, નાગરિક તરીકેની ફરજો બજાવવી. તો આઈ હોપ કે તમને આજનો અમારો ટોપિક આગળ ઉપયોગી થશે અને સમજાયો હશે. થેન્ક યુ.